નમસ્કાર મિત્રો વન ટચ એજ્યુકેશન ચેનલમાં તમારું હું ભરત પટેલ હાર્દિક સ્વાગત કરું છું ધોરણ બાર આર્ટ્સ પછી કયો કોર્સ કરવો બેચલર ડિગ્રી કે પછી પ્રોફેશનલ કોર્સ કરવો કોઈ વ્યવસાય કારકિર્દી તૈયાર કરી એ તમામ પ્રશ્નોના જવાબ આજે આપણે આ વિડીયોની અંદર લેવાના છે તો તમે વિડીયોને અંત સુધી જોજો અને જો હજી સુધી વિડીયોને લાઇક ન કર્યો તો લાઈક કરી નાખો તમે ડિગ્રી મેળવવા ચાહો છો કે બેચલર ડિગ્રી મેળવો છો ધોરણ બાર આર્ટ પછી સામાન્ય પરવા એ કંઈ જેવા તેવા વિષયો નથી તમે ઘણા બધા એવા કોષો છે જે કરી અને તમારી ઉત્તમ કારકિર્દી તૈયાર કરી શકો છો તો થઈ જાઓ તૈયાર તમે તમારા પ્રતિભાને ઓળખવાની છે પરિણામ પ્લસ પ્રતિભા આ બંનેનો સરવાળો થાય ત્યારે જ તમારી કારકિર્દી તૈયાર થતી હોય છે મિત્રો તમારે બીજાને નહીં પણ તમારી અંદર શું પ્રતિભા રહેલી છે ને તેને ઓળખી અને તમારે વ્યવસાયિક કોષ પસંદ કરવાનો છે કે બેચલર ડિગ્રી તમારે એકલા રસ્તે ચાલવાનું છે અને નવી જ રસ્તો કંડારવાનો છે તો તો ચાલુ થઈ જવો તૈયાર તમે કઈ યુનિવર્સિટી પસંદ કરો છો એ મહત્વ નથી પણ તમારા અંદર રહેલા પ્રતિભાવો કેવા છે મહત્વ ધરાવે છે અને કરો તમારા ઉડાન સપનાને સાકાર ધોરણ બાર આર્ટ્સ પછી મોટા ભાગના વિદ્યાર્થીઓ પસંદ કરતા કોર્ષ એટલે કે બીએ એ ઓફ આર્ટ્સ કે જેની અંદર બે માધ્યમમાં તમે કરી શકો છો ગુજરાતી માધ્યમમાં પણ થઈ શકે છે અને અંગ્રેજી માધ્યમમાં પણ થઈ શકે છે તમે એકથી બાર ધોરણ ભલે ગુજરાતી માધ્યમમાં કર્યું હોય અને હવે તમને એવું લાગે કે નાના આપણે અંગ્રેજી માધ્યમમાં કરવું જ છે તો તમે બી એ ઇંગ્લિશ માધ્યમમાં પણ કરી શકો છો અને આ બેચલર ઓફ આર્ટ્સ છે તે તમે ગ્રેજ્યુએશન થવ છો અને એના પછી તમે ઘણા બધા એવા જાહેર પરીક્ષાઓ આવે છે આઈએ એસ અધિકારી ક્લાસ વન અધિકારીથી માંડીને ક્લાસ થ્રી અધિકારીની તમે જાહેર પરીક્ષાઓમાં ઝંપલાવી શકો છો એટલે કે તમે એવું ન સમજતા કે આપણે આર્ટસ વિશે રાખ્યું છે આમ તો એક સમાજની મનોવલણ છે કે આર્ટ્સની અંદર તમે કંઈ કરતા હો તમને કોઈ પૂછે તમે શું કરો છો તો કે હું બીએ કરું છું તો ડાયરેક્ટ તમને એવું જ કહે છે કે બીએ કરીને શું કરશો તો એનો તમારી પાસે જવાબ હોતો નથી પણ હા મિત્રો જવાબ હોય છે તમે એમને આપી શકો છો હું કલાસ વન અધિકારી પણ બની શકું છું તો મિત્રો બી એની અંદર ગુજરાતી માધ્યમમાં તમે કરો તો કયા કયા વિષયો પસંદ કરવાના છે તો એની અંદર આપણે મોસ્ટ ઓફલી જોઈએ તો ઇતિહાસ મનોવિજ્ઞાન અર્થશાસ્ત્ર તત્વજ્ઞાન ભૂગોળ અને રાજ્યશાસ્ત્ર આ ઉપરાંત ચાર ભાષાઓ ગુજરાતી હિન્દી સંસ્કૃત અને અંગ્રેજી રહેલા છે આની અંદર અત્યારના સમયની અંદર માંગ છે કે તમે ખાસ કરીને અંગ્રેજી વિષય પછી તત્વજ્ઞાન અને ભૂગોળ વિષય છે અને મનોવિજ્ઞાન વિશે છે અને આવા વિષયોની અંદર તમે તમારી કારકિર્દી ઉત્તમ તૈયાર કરી શકો છો પછી ભલે કોઈપણ વિષય ગુજરાતી રાખીને પણ તમે બીએ થઈ શકો છો એમ ફિલ કરી શકો છો પીએચડી કરી શકો અત્યારે તો તમે જુઓ આપણા ગુજરાતી ભાષાના લેખકો પણ ફોરેનની અંદર ફરતા હોય છે સારા એવા પ્રમાણે એમની પાસે ગાડીઓ હોય છે વિદેશના પ્રવાસો કરે છે એટલે ગુજરાતી ભાષાને પણ કંઈ કમ ગણવી જોઈએ નહીં હવે આગળ જોઈએ બીજા નંબર એક કોષ રહેલો છે બીબીએ એટલે કે બેચરલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ આ કોર્સની અંદર પણ તમે સીધા બારમા ધોરણ પછી કરી શકો છો અને એ કોર્ષ પણ ડિગ્રી કોર્સ છે અને જેમાં ઉદ્યોગ ક્ષેત્રના અંદર તમારા સારા એવા પ્રમાણમાં તમે નોકરી મેળવી શકો છો પછી આવે છે હોટલ મેનેજમેન્ટ તો હોટલ મેનેજમેન્ટ એ પણ એક સારો એવો કોર્ષ છે જેની અંદર તમે એમ થઈ શકો છો અને સારા એવા પ્રમાણમાં હોટલ ક્ષેત્રની અંદર રોજગારી પ્રાપ્ત કરી શકો છો એના પછી આવે છે બી ડબલ્યુ એટલે કે બેચરલ ઓફ સોશિયલ વર્ક આ એક પ્રોફેશનલ ડિગ્રી છે એટલે કે તમે આના પછી સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ બહાર પાડો મિસલમ મિશન મંગલમ મા યોજના તો કે એના દ્વારા સોશિયલ વર્ક જે દરેક શહેરની અંદર મૂકવામાં આવે છે તેની અંદર તમે સારા એવા પ્રમાણમાં અધિકારી બની શકો છો એના પછીના કોર્ષની વાત કરીએ તો આવે છે બીઆરએસ એટલે કે બીઆરએસ એટલે કે બેચલર ઓફ રૂરલ સ્ટડી તે પણ ગ્રામીણ ક્ષેત્રને લગતો સારા એવા પ્રમાણમાં કોર્ષ રહેલો છે તે પણ કરી શકાય છે પછી આવે છે હોમ સાયન્સ હોમ સાયન્સ એ બેચલર ડિગ્રી છે અને તેની અંદર પણ તમે બેચલર ડિગ્રી મેળવી અને સારા એવા સ્કોપ રહેલા છે પછી આવે છે ફેશન ડિઝાઇનર તો કે આ આધુનિક જમાનાની એક માગ છે આર્ટિકલ્સ ક્ષેત્રે તમે સારી એવી તમારી કારકિર્દી તૈયાર કરી શકો છો પરંતુ આ બાબતમાં એ ધ્યાન રાખવાનું છે કે તમને ખુદને કંઈક ડિઝાઇનની અંદર રસ હોવો જોઈએ તમારાની અંદર જો કંઈક ટેલેન્ટ હોય તો તમે અવશ્ય આ કોર્ષ કરી શકો છો હવે આગળ વાત કરીએ તો પછી આવે છે બી એફ એટલે કે બેચલર ઓફ ફાઇન આર્ટ કે જે વ્યવસાયિક કોર્ષ છે અને તેની અંદર તો આપણે ગુજરાતમાં પણ થઈ શકીએ છીએ અને ગુજરાત બહારના રાષ્ટ્ર રાજ્યોની અંદર મહારાષ્ટ્ર કર્ણાટક જેવા રાજ્યોની અંદર પણ આપણે બી નો એફ એનો કોર્ષ કરી શકીએ છીએ અને સારા એવા પ્રમાણમાં તમે કારકિર્દી તૈયાર કરી શકો છો એના પછી આવે છે બેચલર ઓફ મ્યુઝિક કે જે એક સારા એવા પ્રમાણમાં જો તમારે સિંગિંગ કરવાનો શોખ હોય ગાવાનો શોખ હોય તો તમે બેચલર ઓફ મ્યુઝિક જે એક પણ બેચલર ડિગ્રી છે તેની અંદર પણ તમે કોર્સ કરી શકો છો પછી આવે છે બીપીએ એટલે કે બેચરલ ઓફ પરફોર્મિંગ કે જેમની અંદર ડાન્સ નાટક ડ્રામા વગેરેની અંદર જો તમારે રસ રહેલો હોય તમારામાં એક પ્રકારનું કૌશલ્ય હોય તો તમે બીપીએ કરી શકો છો અને તમારી ઉત્તમ પ્રકારની કારકિર્દી કરી શકો છો આના ઉપરાંત આગળ વાત કરીએ તો આવે છે કે જેની અંદર આપણે જોઈએ તો નર્સિંગ અને આયુર્વેદિક કે જે જનરલ નર્સિંગ છે અને આયુર્વેદિક નર્સિંગ છે તેની અંદર પણ સારા એવા કોર્સ રહેલા છે તમે માદાની સેવા કરવા માગતા હો તો પણ આ એક આ ઉત્તમ પ્રકારનો કોર્ષ રહેલો છે અને અત્યારના સમયની અંદર નર્સિંગની અંદર સારા એવા પ્રમાણમાં સ્કોપ રહેલા છે પછી ઇવેન્ટ મેનેજમેન્ટનો કોર્સ છે કે જે તમે મોટા મોટા નેતાઓની રેલીઓ થાય છે અથવા તો કોઈ પ્રોગ્રામ કરવાના હોય છે એના ઇવેન્ટ મેનેજમેન્ટનો કોર્ષ પણ તમે કરી શકો છો એ પણ સારા એવા પ્રમાણમાં કોર્ષ રહેલો છે હવે જો તમે માં ધોરણ પછી સીધે સીધા પ્રાઇમરી ટીચર થવા માંગતા હો તો પણ તમે ડીએડનો કોર્સ કરી શકો છો જે ચાર વર્ષીય કોર્સ છે એના પછી જો તમારે પ્રાઇમરીની અંદર વ્યાયામ શિક્ષક થવું હોય તો પણ તમે સીપીએડનો કોર્સ કરી શકો છો જો તમારે ઓટો ડાઇવર એટલે કે સ ડાઇવરિંગના શિક્ષક થવું હોય તો પણ તમે ડિપ્લોમા ઓફ આર્ટનો કોર્સ કરી શકો છો પછી સંગીત નો કોર્સ તમે કરી શકો છો હજી કોઈ તમારા મનમાં પ્રશ્ન હોય તો કોમેન્ટ કરીને જણાવી શકો છો હું તમને અવશ્ય જવાબ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ